Good morning, student. In last so many lectures, we completed our written style. But on the left one is 13, 14, 15. હવે આપણે અત્યારે કયું written style જોઈશું? Written style 13, 14, 15. So now open your textbook and open. Go to page number 18. તમારી textbook ખોલો અને page number 18 ઉપર જાઓ. અહીંયા આપણે આપણી એક્ટિવિટી 1 કરીશું. સારી સ્વીટ્સ એ આપણી રાઇમ છે. રાઇમ એટલે પોએમ. તમારી સારી સ્વીટ્સ સાર કરવું એટલે વહેંચવું. વહેંચવું એટલે વેચવું નહીં, વહેંચવું. કોઈ પણ આપણી એક વસ્તુ હોય કે બે વસ્તુ કોઈને આપીને ખાઈએ પીએ વસ્તુ એકબીજા જોડે સેર કરી અને રાખી એને કહેવાય સાયરિંગ. સ્વીટ્સ સ્વીટ્સ એટલે મીઠાઈ. તો અહીંયા મીઠાઈ છે એ તમને વહેંચવાની કીધી છે. અહીંયા આ પોએમમાં તમને 1 થી 10 નંબર એટલે કે 1 થી 10 ના સ્પેલિંગ્સ આવડતા જ હશે જે અત્યાર સુધી તમે શીખી ગયા છો. એ અહીંયા જોવાના છે. 1 and 1 make 2. એક અને એક બનીને કેટલા થાય છે? 2. 1 each for me and you. એક મારા માટે અને એક તારા માટે. 2 and 2 make 4. 2 and 2 make 4. 2 ને 2 4 થાય. 1 each and still 2 more. એક એક આપણા બંને માટે અને હજી 2. 3 and 3 make 6. 3 અને 3 મળીને 6 થાય એટલે કે 6 થાય. બિગ લોલીપોપ્સ ઓન સ્ટીક. મોટી લોલીપોપ લાકડી ઉપર. સ્ટીક્સ નાની જે હોય એની ઉપર. 4 and 4 make 8. 4 ને 4 મળીને 8 થાય. જલેબી એન્ડ બર્ફીઝ ઓન ધ પ્લેટ. જલેબી અને બર્ફી એ પ્લેટ ઉપર. 5 and 5 make 10. 5 અને 5 મળીને 10 થાય. લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન. અને ચાલો તેને ફરીથી આપણે ગણીએ. હું અહીંયા એને ગાઉં છું. 1 and 1 make 2. 1 is for me and you. 1 and 1 make 2. 1 is for me and you. 2 and 2 make 4. 1 each and still 2 more. 3 and 3 make 6. Big lollipops on sticks. 4 and 4 make 8. Jalebis and burpees on the plate. 5 and 5 make 10. Let's count them all again. 5 and 5 make 10. Let's count them all again. હવે તમે અહીં નીચે અહીંયા બ્લેન્ક્સ આપે છે એમાં કે નીચે કે કાવ્યમાં આવતા સ્પેલિંગો નીચે લખવાના છે. કયા સ્પેલિંગો? 1 થી 10 નંબર્સના. એટલે 1 થી 10 નંબર્સના જે સ્પેલિંગો આવે છે એ બધા તમારે ક્યાં લખવાના છે? નીચે. હવે જોઈશું એના પછીની એક્ટિવિટી. એમાં 2, 8, 3, 4, 7, 1, 0, 6, 4, 5 એવી રીતના આપેલી છે અને એના એ નંબર અહીંયા લખેલા છે. જેમ કે તમે કોઈ તમારો મમ્મીનો પપ્પાનો ફોન નંબર પૂછો મોબાઈલ નંબર તો તમે એને ગુજરાતીમાં જવાબ આપો પણ ઇંગ્લિશમાં જવાબ આપવું હોય તો કણે કરોડ લાખ હંડ્રેડ થાઉઝન્ડ એવી રીતના જવાબ અપાય નહીં. એને કહેવું પડે. ધારો કે કોઈનો નંબર છે 9824 6 7 0 2 5. તો એ નંબર તમે આ રીતે બોલી શકો ત્યારે તમે લેક્સમાં કે હંડ્રેડ્સમાં એવી રીતે બોલી શકો નહીં. તો તમારે આ એક્ટિવિટીમાં તમારા મમ્મીનો પપ્પાનો દાદાનો દાદીનો ભાઈનો બહેનનો જેનો પણ નંબર હોય એવા 4-5 નંબર અહીંયા લખવાના અને એ પછી તમારે 1 by 1 ધારો કે 9 થી શરૂ થાય 6 થી શરૂ થાય 8 10 6 2 3 1 એવું લખવાનું છે. હવે ગો ટુ હવે તમારે જે 1 થી 10 નંબર છે એની જોડે જોડે તમારે 1 થી 100 નંબર સ્પેલિંગો શીખવાના છે. તમે શીખી ગયા છો પણ ફરી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ. 1 થી 20 એન્ડ
માં લખો તો ઇંગ્લિશ માં શું કહેવાય નંબર એન્ડ નેમ્સ અંક અને શબ્દ અહીંયા શીખીશું 1 O N E 1 T W O 2 T H R W 3 F O U R 4 F I V E 5 30 40
हमें एना पी एक्टिविटी टू जो अपनी स्टोरी है नेक्स्ट लेक्चर में जोशू।